તમને જાણીને નવાઈ લાગશે કે સિંહ જે છે એ પહેલા આપણું રાષ્ટ્રીય પશુ હતું નમસ્કાર ખબર ડોટ કોમ પર હું સૌનું સ્વાગત કરું છું તમને જાણીને નવાઈ લાગશે કે સિંહ જે છે એ પહેલા આપણું રાષ્ટ્રીય પશુ હતું અને પછી એ જે એનો ખિતાબ જે છે એ વાઘે છીનવી લીધો હવે વાઘે આમ જોવા જઈએ તો નહીં છીનવ્યો પણ આપણી સરકારે જે આપવાનું મુનાસિબ માન્યું વેલ તમને કહી દઉં ગઈકાલે જે નવમી જુલાઈ હતી તે દિવસે ઓગણીસો ઓગણસિત્તેરમાં ભારતમાં સિંહને ભારતના રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ એવું તે શું થયું કે ત્યારબાદ સિંહને વાઘને એ જે ખિતાબ છે એ મળી જવા પામ્યું એક્ચ્યુઅલમાં વાઘ અને સિંહ આ બંને જોવા જઈએ ને તો એ બંને રોયલ્ટીના પ્રતિક છે અને બંને તાકતવર છે અને બંને જે મુગલ મુગલકાળ છે ત્યારથી જ સિંહ જે છે એને રાષ્ટ્રીય પશુ તરીકે જોવાનું જે છે માનવામાં આવતું હતું પરંતુ એની પાછળનો ઘટનાક્રમ એવું છે કે સમ્રાટ અશોકના જે સ્તંભો છે એમાં પણ સિંહને જ જગા આપવામાં આવી છે અને એ એના કારણે જેને સિંહને જે છે રાષ્ટ્રીય પશુ જે છે જાહેર કરવામાં આવ્યું હતું એપ્રિલ બે ઓગણીસો બોતેરમાં શેર જે છે એ આપણું ત્યાં સુધી એ પહેલાં એટલે કે સિંહ જે છે એ આપણું રાષ્ટ્રીય પશુ હતું પરંતુ ત્યાર પછી એક વસ્તુ જે નોંધવામાં આવી તે એ હતી કે ગુજરાતમાં જ એશિયાટિક લાઇન જે છે એ જોવા મળે છે જ્યારે વાઘ જે છે એ સોળ જેટલા રાજ્યોમાં જોવા મળે છે જેનો ફા જેનો ફાયદો વાઘને ક્યાંક કોઈક રીતે મળ્યો બીજું સિત્તેરના દશકમાં વાઘની સંખ્યા જે છે એ ઓછી થવા માંડી એટલે પ્રોજેક્ટ ટાઈગરની જે છે એ શરૂઆત કરવામાં આવી અને ત્યારે વાઘને રાષ્ટ્રીય પશુ તરીકેનો જે ખિતાબ છે એ મળવા પામ્યો બે હજાર પંદરમાં ફરી સિંહને રાષ્ટ્રીય પશુ બનાવવા માટેની જે છે કંઈક માંગ ઉઠી હતી અને ઝારખંડથી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફને પ્રસ્તાવ પણ મૂક્યો હતો જો કે એ એ બાબતે બોર્ડે જે છે એ આગળ નથી વધ્યું અને બોર્ડે એ પ્રસ્તાવને જે છે એ રફે દફે કરી દીધું છે એક સમય હતો જ્યારે ભારતમાં વાઘ બહુ જ બધી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ આપણા રાજાઓ અંગ્રેજો એ બધાના શિકારનો એટલો બધો ચસકો હતો કે એ લોકોએ ગોળીએ દઈ દઈને વાઘની સંખ્યા જે છે આપણે ત્યાં લિમિટેડ કરી નાખી હજી પણ ઘણા બધા મતલબી લોકો છે જે લોકો વાઘનો શિકાર એના નખ માટે એના દાંત માટે કરે છે એની ખાલ માટે કરે છે અને આ બધા પ્રાણીઓનો શિકાર કરવો એ લોકો માટે સરળ એ રીતે હોય છે કે કોઈ પણ મૃત જાનવરના શરીરમાં ઝેર નાખી દેવું અને પછી એ લોકો મરી જાય તો એનો પછી એ રીતે એ જે છે એની દાણચોરી જે છે એ કરતા હોય છે ઓગણીસો તોતેરમાં પ્રોજેક્ટ ટાઈગર જે છે એ શરૂ કરવામાં આવ્યું જે મુજબ મોટી બિલાડીઓ જે છે એને સંરક્ષિત કરવા માટેની યોજના જે છે એ શરૂ કરવામાં આવી તમને કહી દઉં કે બિલાડીઓની લગભગ છત્રીસ અલગ અલગ જાતિઓ છે જેમાં વાઘ સૌથી મોટી બિલાડી છે એટલે કે એમાં પણ અલગ અલગ કૂળ જે જોવા મળે છે એમાં આ બિલાડી કૂળના જે વાઘ દીપડો આ બધા જે જોવા મળે છે એ એ લોકો એમાંના છે વેલ વાઘ માટે એ જે વાઘ લાઈવ તમારે જોવા હોય તેના માટે તમારે સુંદરવન ચોક્કસથી જવું જોઈએ આ બધા સ્થળો છે મધ્યપ્રદેશમાં પણ એ તમને જોવા મળશે આ બધા સ્થળોએ જશો તો તમને ખસી એવી જે છે આપણી કુદરતી સાનિધ્યમાં રહેતા પ્રાણીઓ જે છે એ જોવાનો લ્હાવો મળશે ફરીથી મળીશું આજ રીતે ખબર છે ડોટ કોમ પર થેન્ક યુ સો મચ